સપ્ટેમ્બરથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઓક્સિજન તપાસ અભિયાન ચાલુ. આમ આદમી પાર્ટીને દિલ્હી સરકાર દ્વારા કોરોના ઉપર જે રીતે કાબુ મેળવવામાં આવ્યો તે રીતે ગુજરાતમાં પણ આ જાગૃતિ અભિયાન કરવામાં આવશે. ગોપાલભાઈ ઇટાલિયાના યુવા જોડો અભિયાન સાથે ઓક્સિમીટરથી ઓક્સિજન તપાસ અભિયાન સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવશે. ગુજરાતભરમાં 1000 તપાસ કેન્દ્ર ખોલવામાં આવશે અને 5000થી વધુ કાર્યકર્તાઓ તમામ જિલ્લા તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં ફરી ઓક્સિજન લેવલની ચકાસણી કરશે. આવું રમેશ નાભાણી પ્રદેશ સંગઠન મંત્રીએ જણાવ્યું હતું. કોરોના મહામારીની સામેની લડતમાં એક તરફ ગુજરાત સરકાર પ્રત્યેક ક્ષેત્રમાં નિષ્ફળ ગઈ છે અને બીજી બાજુ અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકાર દ્વારા કોરોના મહામારી સામે લડવા માટેના દિલ્હી મોડેલની પ્રશંસા આખા વિશ્વમાં થઈ રહી છે. અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારની કોઠાસૂઝ અને મહેનતથી આજે દિલ્હીમાં કોરોના ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. કરશનભાઈ પટેલ પ્રમુખ સાબરકાંઠાએ જણાવ્યું હતું. ગુજરાત સરકાર કોરોના મહામારી સામે લડવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. આ મહામારી રોકવામાં ગુજરાત સરકારની સમજ શક્તિ અને ઈચ્છાશક્તિનો અભાવ જનતાને સ્પષ્ટપણે દેખાઈ આવે છે. એમણે ગુજરાતની જનતાને પોતાના હાલ ઉપર છોડી દીધી છે. કોરોના એક એવી બીમારી છે જેમાં લોહીમાં પ્રાણવાયુની માત્રા ઓછી થઈ જાય છે, જેથી હૃદય અને ફેફસા શરીરના અન્ય ભાગો તથા મગજને જરૂરી પ્રમાણમાં પ્રાણવાયુ મોકલી શકતા નથી, જેની અવગણના જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આમ આદમી પાર્ટી ગુજરાત 1 સપ્ટેમ્બરથી પ્રદેશ ઉપપ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં યુવા જોડો અભિયાન શરૂ કરવા જઈ રહી છે. સાથે સાથે સમગ્ર રાજ્યમાં 1000 તપાસ કેન્દ્ર ખોલશે અને 5000થી વધુ કાર્યકર્તાઓ ઓક્સિજન લેવલ ઘરે ઘરે જઈ તપાસ કરશે. તેઓ ઓક્સિમિત્ર બની ઓક્સિમીટર અને સેનિટાઈઝર તથા માસ્ક અને પૂરતી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ગુજરાતભરમાં બૂથ લેવલ પર જઈને ઓક્સિજનની માપણી કરશે અને જો ઓછો જણાય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં મદદ કરશે. કોરોના મહામારીમાં દિલ્હી મોડેલની સફળતા અને આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર દ્વારા જનતાલક્ષી કરેલા કાર્યો વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે અને પ્રચાર પ્રસાર તથા કાર્યકર્તા જોડો અભિયાન ચલાવવામાં આવશે. આ સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતમાં વધતા જતા સંગઠન અને કાર્યો તેમજ ગુજરાત સરકારની નિષ્ફળતાનો પણ ચિતાર અને આમ આદમી પાર્ટી જ કેમ શ્રેષ્ઠ વિકલ્પ છે તે વિશે જનતાને જણાવવામાં આવશે. ખેડ બ્રહ્મા તાલુકા અને શહેર આ અભિયાનમાં સહભાગી થશે અને તેના માટે આમ આદમી પાર્ટીએ 50થી વધુ ઓક્સિમીટરનો જથ્થો શહેર તાલુકાના પ્રભારી નિકુંજભાઈ જોશી અને શિરીષભાઈ ત્રિવેદીને પૂરો પાડવામાં આવેલ છે, જેથી ખેડ બ્રહ્માની જનતાને લાભ લેવા વિનંતી છે. સુરતમાં પાર્ટી ઉપાધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા પર FIR દાખલ થઈ છે તે બાબતે ખુલાસો કરતા પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણીએ જણાવ્યું હતું કે જનતાના હકનું અનાજનું ગેરકાયદેસર કૌભાંડ બહાર પાડી 20 લાખ કરતા વધુની રકમનું રાશન જનતા રેડ કરીને પકડેલ છે. જનતા રેડ કરતા પહેલા ઓલપાડ પોલીસને સાથે રાખી તેમજ લગતા વળગતા અધિકારીઓને અગાઉથી જાણ કરીને રેડ કરેલ છે, જેથી ગુનો કૌભાંડી ઉપર દાખલ થવો જોઈએ તેના બદલે અદાવત કરીને કૌભાંડના મળતિયાઓએ ખોટી ફરિયાદ ગોપાલભાઈ ઇટાલિયા પર દાખલ કરેલ છે અને તેમ કરીને જનતાનો અવાજ દબાવવામાં આવેલ છે અને જાગૃત લોકોમાં ભય પેદા કરવાની મળતિયાઓએ કોશિશ કરેલ છે, જે આમ આદમી પાર્ટી ક્યારે સાખી લેશે નહીં. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા. હાલના સમયમાં કોરોના કંટ્રોલમાં દિલ્હી સરકાર અને કેજરીવાલ સાહેબની આખા વિશ્વમાં જ્યારે પ્રશંસા થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના કંટ્રોલ માટે આમ આદમી પાર્ટી 1000થી વધારે ઓક્સી તપાસ કેન્દ્રો ચાલુ કરવા જઈ રહી છે, જેમાં આમ આદમી પાર્ટીના 5000 કરતા વધારે કોરોના યોદ્ધાઓ લોકોના ઘર ઘર સુધી જશે અને એમના ઓક્સિજન લેવલ ચેક કરશે. ઓક્સિજન લેવલ ચેક કરવા માટેનું કારણ એ છે કે ઓક્સિજન કોરોનાની મહામારીમાં જો ઓક્સિજન લેવલ નીચું જાય, એનો પ્રાણવાયુ મગજ સુધી અને હૃદય સુધી ન પહોંચે તો મૃત્યુ થવાની સંભાવના વધી જતી હોય છે અને એના માટે આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સાહેબની કોઠાસૂઝ અને એમની બુદ્ધિશક્તિથી એમણે આમ આદમી પાર્ટીમાં ગુજરાતની અંદર આખા ગુજરાતમાં એક આ ઓક્સિજન લેવલ ચેક કરવા માટેનું અભિયાન શરૂ કર્યું છે, જે 1 સપ્ટેમ્બરથી ચાલુ કરવામાં આવશે અને 1 સપ્ટેમ્બરથી છેક જ્યાં સુધી 6000 આપણી જે 6 કરોડ જનતા ગુજરાતની છે ત્યાં સુધી અમે ન પહોંચીએ ત્યાં સુધી અમે ચાલુ રાખીશું. સાથે સાથે
ગોપાલભાઈ ઇટાલિયા યુવા જોડો અભિયાન 1 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી કરવા જઈ રહ્યા છે, જેમાં 1 સપ્ટેમ્બરે પોરબંદર થી આ યુવા જોડો અભિયાન ચાલુ થશે અને 2 ઓક્ટોબરે ગાંધી આશ્રમ અમદાવાદ ખાતે એની પૂર્ણાહુતિ કરવામાં આવશે. અને આ અભિયાનની અંદર અમે 5 લાખ કરતા વધારે યુવાઓ આમ આદમી પાર્ટીની અંદર જોડવા જઈ રહ્યા છીએ. એ સાથે સાથે કોરોનાના કારણે જે કોરોનાની મહામારીની અંદર જે ગુજરાત સરકારે જે લોકોને પોતાના આત્મનિર્ભર ઉપર છોડી દીધા છે, પોતાના ઉપર છોડી દીધા છે, મરવા માટે છોડી દીધા છે, ત્યારે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે ગુજરાતની જનતાની ચિંતા કરી છે અને આ અભિયાન ચાલુ કરી અને એનાથી લોકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે. ઓકે, ઓક્સી તપાસ કેન્દ્ર ગુજરાત પ્રદેશના જે અભિયાનના ભાગરૂપે ખેડબ્રહ્મા તાલુકો અને ખેડબ્રહ્મા શહેરની અંદર નિકુંજભાઈ જોશી જે અમારા શહેર પ્રમુખ છે અને શિરીષભાઈ ત્રિવેદી જે તાલુકા પ્રમુખ છે એમને અમે ઓક્સિમીટર 50 થી વધુ ઓક્સિમીટર એમને પ્રોવાઈડ કરેલા છે અને એ તમારા ખેડબ્રહ્મા શહેર અને ખેડબ્રહ્મા તાલુકાની અંદર ઓક્સિજન ચેક કરાવશે. અમારા કાર્યકર્તાઓ તમારા ઘર સુધી આવશે અને ઓક્સિજન લેવલ ચેક કરશે અને એ રીતે તમને મદદરૂપ થશે. ગોપાલભાઈ ઇટાલિયાએ સુરતની અંદર ઓલપાડ વિસ્તારની અંદર 20 લાખ કરતો વધારે જનતાનું રેશન કાર્ડનું અનાજ ગેરકાયદેસર રીતે જનતા રેડ કરીને પકડ્યું. એ જ્યારે જનતા રેડની પ્રક્રિયા કરવા જતા હતા ત્યારે ઓલપાડ પોલીસ સ્ટેશનની અંદરથી પોલીસ કોન્સ્ટેબલને સાથે લઈ ગયા છે, તો સીસીટીવી ફૂટેજ છે અને પ્રશાસનને પણ આની જાણ કરવામાં આવેલી છે, એક દિવસ પહેલા જાણ કરવામાં આવેલી છે. તેમ છતાં જે જથ્થાનું જે સ્કેમ પકડાયું છે એના ઉપર કોઈ આજ સુધીની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે કોઈ ગુનો દાખલ નથી કર્યો કે એના જે કોમ્યુનિટી જે એસેન્શિયલ કોમ્યુનિટી એક્ટ વિશે જે ગુનાઓ દાખલ થાય એ ગુનો પણ દાખલ કરવામાં નથી આવ્યો અને ઉલટાની અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર એક સામાન્ય ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એ રીતે કરીને જનતાનો અવાજ સુરતની જનતાનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી છે. એ બિલકુલ ખોટું છે. ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહી છે અને પોલીસની પણ તાનાશાહી છે. આની અંદર શું થયું છે એ તપાસનો વિષય છે.